साबरकांठा जिला ईडर में भगवान जगन्नाथ की 23वीं रथयात्रा चुस्त पुलिस बंदोबस्त साथ निकली थी। गुजरात सरकार की कोरोना गाइडलाइन चुस्तपणे पालन कर ईडर मोटा रामद्वार थी सवेरे 10 वागे भगवान जगन्नाथ की आरती और पूजा अर्चन कर बाद रथयात्रा निकली थी। જેમાં ઈડર વડાલીના પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઈડર વડાલીના વર્તમાન ધારાસભ્ય હેતુભાઈ કરોડિયા ઉપસ્થિત રહ્યા હતા। ઈડર શહેરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે તમામ લોકો ભાવિક ભક્તજનો એનો ચુસ્તપણે પાલન કરે અમે એવું ઈચ્છીએ છીએ। પોલીસ તંત્રે એ પણ એમાં સહયોગ કરે કારણ કોરોનાની મહામારી ચાલે છે આપણે બધા જાણીએ છીએ ને એના કારણે સરકારે જે પણ કંઈ ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈન પ્રમાણે નગરજનો પણ સહયોગ આપે અને ભગવાન જગન્નાથની યાત્રા રંગે ચંગે સમય મર્યાદામાં સરકારે જે મંજૂરી આપી છે એ પ્રમાણે પૂરી કરવાનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું। ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કે સમગ્ર ગુજરાત અને હિન્દુસ્તાનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને કોરોનાની જે મહામારી છે એ ઝડપથી દૂર થાય એવી અમે સૌ ભક્તજનો એમને પ્રાર્થના કરી છે। આ રથયાત્રામાં 21-10 સારથી 5 રથ સારથી સહિત 60 લોકો રથયાત્રામાં જોડાયા હતા। સાથે સાથે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા દ્વારા રથયાત્રાની મુલાકાત લીધી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ તે જગ્યા પર આસપાસના દર્શનાર્થીઓ જનતા કર્ફ્યુના કારણે બહાર નીકળીને દર્શન ન કરી શકતા તેઓ પોતાના મનોકામનાને ધાબા ઉપર રહી ભગવાન જગન્નાથજીના દર્શનો લાવો લીધો હતો। આજે જ્યારે ઈડરની અંદર 23મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે ત્યારે કોવિડ મહામારીના ધ્યાનમાં લઈને આજે કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે સરકારશ્રીએ જ્યારે પોલીસ બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હું જરા દ્રશ્યો બતાવીશ કે જરા પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે અને આજે સમગ્ર ઈડરમાં જનતા કર્ફ્યુનો પણ અમલ 9 થી 1 વાગે સુધીનો અહીંયા કરવામાં આવ્યો છે ત્યારે આજે જે 10 વાગ્યાનો ટાઈમ છે 10 વાગ્યાનો ટાઈમ નજીક આવી રહ્યો છે ત્યારે ભગવાન જગન્નાથની યાત્રા એ નગરચર્યાએ નીકળશે ત્યારે ઈડરની જનતા જે છે પોતાના ઘરોમાં રહીને જ દર્શનનો લાહો લેવો પડશે। 22 પટેલ, સમય ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા। ત્યારબાદ રથયાત્રા સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોઈ બપોરે 1 વાગે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા અને રેન્જ આઈજી વચ્ચે રથયાત્રા કાઢવા મામલે વિવાદ સર્જાયો હતો। રમણલાલ વોરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે પબ્લિક વગર રથયાત્રા કાઢવાનો મતલબ નથી તેમ કહેતા રેન્જ આઈજીએ કહ્યું કે એ તમારો મામલો છે અમે તો કાયદાનું પાલન કરાવશું।